વલસાડ ખાતે માયાવશી વિકાસ મંચ દ્વારા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વલસાડ તાલુકા માયાવંશી વિકાસ મંચ દ્વારા આયોજિત આ ખેલ મહોત્સવમાં ચેસ, કેરમ, બેડમિન્ટન, સંગીત ખુરશી, ટેબલ ટેનિસ, કોથળા દોડ, લીંબુ ચમચી જેવી વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર બાળકો અને યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. માયાવંશી વિકાસ મંચના મંચ આયોજિત ખેલ મહોત્સવમાં વલસાડ જિલ્લા માયાવંશી વિકાસ મંચ પ્રમુખ જીતુભાઈ મહેતા તથા જિલ્લાના મહિલા પ્રમુખ નિમિષાબેન ડાંગ તથા વલસાડ તાલુકા માયાવંશી વિકાસ પંચના પ્રમુખ રાહુલભાઈ જાખીયા તથા તાલુકા મહિલા પ્રમુખ એકતાબેન મહેતા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહી આ ખેલ મહોત્સવને સફળ બનાવ્યો હતો. માયાવંશી વિકાસ મંચ દ્વારા આજે 25 તારીખ રવિવારની દિવસે વલસાડમાં ખેલ મહોત્સવ 2018 આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમે ચેસમાં પાર્ટિસિપેટ કર્યું છે અને અહીં આયોજન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. મારું નામ ધ્રુતિ મિસ્ત્રી છે, ગામ સંકર તળાવ વલસાડ. આજે માયાવંશી વિકાસ મંચ દ્વારા ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મેં બેડમિન્ટનમાં પાર્ટિસિપેટ કરેલું છે અને એમને બધી ફેસિલિટીઝ અને આયોજન સારી રીતે જોવા મળે છે અને બધા ખેલાડીઓને સારી રીતે રમવાનો મોકો મળે છે અને પોતાનું ટેલેન્ટ બતાવવાનો પણ મોકો સારો એવો આપે છે. હું કલ્પના મિસ્ત્રી છું, માયાવંશી વિકાસ મંચની રાષ્ટ્રીય મહિલા પ્રમુખ છું અને આજે અમે વલસાડ તાલુકા મંચ પરિવાર તરફથી એક મહાખેલ કુંભનું અહીં આયોજન કરેલું છે અને એમાં લગભગ 200-250 જેટલા દરેક ભાઈ બહેનોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આજે અમે ભગવાન દાસ અમારા સમાજના અગ્રગણી એવા ભગવાનભાઈ માર્કર સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે અમે આજે એને સમર્પિત કરીએ છીએ. અમારા માયાવંશી વિકાસ મંચમાં અમારું એક સ્વતંત્ર મહિલા મંચ છે, જેમાં લગભગ 100થી વધુ અમે હોદ્દેદાર બન્યું છે અને અમે દરેકે દરેક ગામમાં જઈને એવા વિકાસના કામો, બહેનોના વિકાસના કામો કરવા માટે અમે દરેક બહેનો કટિબદ્ધ છીએ અને દર મહિને અમે દરેકે દરેક નવા કાર્યક્રમનું એવું આયોજન કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એક બહેનોનું ખૂબ મહામોટું સંમેલન લગભગ આવતા મહિને અમે લોકો આયોજન કર્યું છે અને અમે આગળ પણ મંચના ભાઈઓ સાથે ખભે ખેડા ખભા મિલાવીને કામ કરતા રહીશું. મારું નામ જીતેન્દ્ર રતિલાલ મહેતા, હું વાપીથી આવું છું, વલસાડ જિલ્લા પ્રમુખ છું એમડીએમના. ખેલ મહોત્સવ જે વલસાડ તાલુકા વલસાડ સિટીમાં જે આયોજન કર્યું છે એ ખરેખર અમારા જે એમએસપી સંઘના ભગવાન દાસ માર્કર કરીને જે મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ છે અમે એક શ્રદ્ધાંજલિ રીતે અમે એમના આ ખેલ મહોત્સવ અર્પણ કરીએ છીએ. આમ જનરલી ક્રિકેટનું કે બધી સમાજ દ્વારા ક્રિકેટનું આયોજન થતું હોય છે પણ આ એક કોન્સેપ્ટ એવો છે કે ખેલ મહોત્સવમાં દરેક રમતોને અમે આવરી લીધી છે અને અમારા જિલ્લા તથા મુંબઈથી લઈને અમદાવાદ સુધીના દરેક ખેલાડી યુવાધનથી લઈને અગાઉ 20 સુધીના રોકામાં ભાગ લીધો છે. કમસે કમ 350-400 પાર્ટિસિપેટમાં ભાગ લીધો છે અને ખૂબ હર્ષોલ્લાસથી એઓ ખેલ રમી રહ્યા છે અને એક આ અમારો એક મેસેજ, એક ભાઈચારા, એક સમાજનું સંગઠનનું છે જે અમારા મંચના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોહરભાઈ પટેલ દ્વારા અમને આહવાન કરવામાં આવેલું છે અને આ પછીના અમારા હરેક મહિનામાં 2-3 ઘણા પ્રોગ્રામો સમાજના સંગઠનમાં તમે કરતા રહીશું. જય માયાવંશી, જય મંચ. હું રાહુલ ઈશ્વરભાઈ ઝાકિયા, વલસાડ તાલુકા પ્રમુખ માયાવંશી વિકાસ મંચના હું એક હોદ્દેદાર છું અને આ એમ માયાવંશી વિકાસ મંચ એ એક મોટું કાર્યરત મંચ છે. એ આ સમગ્ર ભારતની અંદર એક મોટામાં મોટું મંચ છે અને એના અમે બોમ્બેથી લઈ અમદાવાદ સુધીના દરેક માયાવંશી યુવાધનને એકઠું કરીને અમે ભેગા થયા છીએ અહીંયા અને એકથી કડીથી કડી જોડાવીને એક સંગઠન ઊભું થાય એ રીતનો એક અમારો પ્રયાસ છે. આ પ્રયાસ અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલ જો સુરતના એના માર્ગદર્શક અને એમની રાહબરી હેઠળ અમે આ એક આયોજન કર્યું છે અને અમારા આ મેનેજિંગ ટ્રસ્ટીના જે અમારા જિલ્લાના પ્રમુખો, અમારા મેનેજિંગ ટ્રસ્ટીના સાથેના બીજા ટ્રસ્ટીઓ અને બીજા તાલુકા જિલ્લાના મેમ્બરો અને બધા અમને સાથ સહકાર આ સભામાં આપ્યો છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ એક માત્ર એક ખેલ નથી પણ એક સમાજને એકત્રિત અને એક ભાઈચારો મળે એ પ્રોત્સાહનથી અહીં અમે ભેગા થયા છે અને દરેકને અમે કંઈક ને કંઈક અમે કંઈક સંદેશો પાઠવવા માગીએ છીએ કે ભાઈ આપણે એક સમાજ થવું છે, એકજૂથ થવું છે અને બસ આ અને આના પછીનું જે અમે જે માર્ગદર્શન જે લઈ રહ્યા છે અને જે ચલાવે છે
તે અમારા જિલ્લાના પ્રમુખ જીતુભાઈ મહેતા જે અને મહિલા પ્રમુખ કલ્પનાબેન, જિલ્લા પ્રમુખ નિમિષાબેન ડાંગ તથા અમારા દરેક એવા હોદ્દેદારો છે જે અમને પ્રોત્સાહન કરે છે અને પ્રોત્સાહન કરે છે. હવે થોડુંક જીતુભાઈ મહેતા જે અમારા જિલ્લા પ્રમુખ છે એ થોડી માહિતી અમને.